subscribe now and press the bell icon. Never miss an update. नमस्कार विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। गंगोत्री स्कूल में आप सबनु हार्दिक स्वागत छे। धोरण 3 ની અંદર આપણે રિવિઝન વિશે વાત કરીએ છીએ। પ્રકરણ નંબર 1 અને 2 ના રિવિઝન લેક્ચર ની આપણે ચર્ચા આગળ કરી ચૂક્યા છીએ। હવે આજના આ લેક્ચર માં આપણે પ્રકરણ નંબર 3 આપો અને લો તેના રિવિઝન વિશે વાત કરવાની છે। આ પ્રકરણ ની અંદર આપણે કઈ કઈ બાબતો ભણવાની છે મિત્રો, તો કે આ પ્રકરણ આખે આખું સરવાળા પર આધારિત છે, બરાબર છે। આ પ્રકરણ માં આપણે વિવિધ સરવાળાની ક્રિયા જેમ કે સાદા સરવાળા છે, રકમવાળા વ્યવહારિક દાખલાઓ છે, બરાબર। ત્યાર પછી આપણે જોઈએ તો કે સરવાળાના આધારે ખૂટતા સ્થાન પૂર્ણ કરો, તેમાં ઊભા સરવાળા અને આડા સરવાળા બંનેમાં ખૂટતા સ્થાન પૂર્ણ કરો તે પૂછાય છે, તો તેની આપણે ચર્ચા કરશું। અને આપણે સંખ્યાને વિસ્તારતા શીખ્યા હતા તે આપણે પણ જોશું, અને ઉદાહરણ આપણને આપેલું હતું કે આ રીતે તમે સરવાળા બાદબાકી કરીને સંખ્યાઓ તપાસો। ત્રણ સંખ્યા આપેલી હોય અને ત્રણ સંખ્યાની આપણે આપસમાં ચાર સરવાળા બાદબાકીની ક્રિયા કરી શકીએ છીએ, આના વિશે આપણે વાત કરવાની છે। અને અત્યારે સૌપ્રથમ તો આપણે પહેલા જોશું સરવાળા ખૂટતા સ્થાન પૂર્ણ કરો અને ઉદાહરણ મુજબ જે આ સંખ્યા વિસ્તારો અને સરવાળા બાદબાકી, ત્યાર પછી આપણે વ્યવહારિક દાખલાઓ વિશે પણ ચર્ચા કરશું, અને જે કોષ્ટક પરથી પ્રશ્નોના જવાબ હોય છે તે વિશે પણ આપણે ચર્ચા કરશું, બરાબર। તો સૌપ્રથમ શરૂ કરીએ સરવાળા। સરવાળા મેં તમને સાઈડમાં લીટી કરીને અથવા તો ગોળ કરીને પણ કરાવેલા હતા, તમે આંગળીના વેઢા ગણીને પણ સરવાળા કરી શકો, અથવા તો મેં તમને એમ પણ કહ્યું હતું કે કોઈ લખોટી તમે પાસે રાખી શકો છો, કોઈ પથ્થર પાસે રાખી શકો છો, તેના દ્વારા પણ તમે ગણતરી કરી શકો છો, બરાબર છે। તો સૌપ્રથમ આપણે જોઈએ તો 235 વત્તા 345, તો અહીંયા છે 5 વત્તા 5, તો પહેલા 5 વેઢા ગણવાના, 1 2 3 4 5, 2 વખત 5 છે એટલે 5 ગણ્યા, પછી પાછા 5 ગણવાના, તો કે 6 7 8 9 અને 10, તો 5 ને 5 થશે 10, 10 ની 0 વધી 1, ચાલો 3 ને 1 4, 4 માં 4 ઉમેરીએ, આ 4 છે તેમાં બીજા 4 ઉમેરીએ કેટલા થાય 8, તો અહીંયા આવશે 8, ચાલો ત્યાર પછી તો કે 2 અને 3, 1 2 1 2 3, 1 2 3 4 5, કેટલા થશે 5, તો આવી રીતે 235 વત્તા 345 બરાબર 580। બીજો દાખલો ગણીએ, હવે તમારે શું કરવાનું, થોડા નાના નાના પથ્થર લઈને સાઈડમાં બેસવાનું, બરાબર। હવે એક આપેલું છે જેને સરવાળા નથી આવડતા એના માટે આ પ્રવૃત્તિ છે, કે જે આંગળીના વેઢાથી નથી કરી શકતા એના માટે। એક છે, એક પથ્થર લીધો, 6 છે 6 પથ્થર લીધા, 3 4 5 6, હવે આ બધા પથ્થર ગણી લેવાના કેટલા થાય છે, તો કે 1 2 3 4 5 6 ને 7, તો અહીંયા લખવાના 7, હવે પાછા એ પથ્થર બધે ભેગા કરી દેવાના, વળી પાછા પહેલા 2 લેવાના, ચાલો 1 અને 2, પછી 4 લેવાના, 1 2 3 4 ગણવાના કેટલા થાય, 1 2 3 4 5 6, તો અહીંયા થશે 6। હવે 3 અને 5, 3 પથ્થર લેવાના અને બીજા 5 પથ્થર લેવાના, બરાબર, 1 2 3 1 2 3 4 ને 5, ચાલો 1 2 3 4 5 6 7 8, તો અહીંયા થશે 8, સમજાય છે। તો આવી રીતે જેને નથી આવડતું એ કરી શકે, અથવા તો તમારી પાસે કોઈ વસ્તુ પણ અવેલેબલ નથી તો મેં જેમ અહીંયા ડોટ્સ કરીને કર્યું છે તેવી રીતે પણ તમે રફ પેજ ની અંદર ડોટ્સ કરીને અથવા તો લાઈન કરીને કરી શકો છો। ત્યાર પછી ત્રીજો દાખલો જોઈએ, તો કે 2 અને 1, ચાલો આ 1 2 અને 1, 1 2 3, 3 ને 3, આ 3 લીટી તો છે જ, બીજી 3 કરી નાખો, કેટલી થઈ, 1 2 3 4 5 6, અહીંયા થશે 6, 9 અને 6, 1 2 3 4 5 6, 7 8 9 અને બીજી 6, 1 2 3 4 5 6, ટોટલ ગણવાની કેટલી થાય છે, તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15, તો અહીંયા આવશે 15, તો આ થઈ ગયો લાઈન ની મદદ થી સરવાળો, બરાબર। ચાલો હવે એમનેમ કરીએ 6 ને 2, તો કે 6 માં 2 નાખીએ, 7 અને 8, 8 માં 7 ઉમેરીએ, ચાલો 1 2 3 4 5 6 7 8, 8 ગણ્યા, હવે 7 ક્યાં થાય, અહીંયા થાય, પાછા 7 માં 8 ઉમેરીએ આપણે, 9 10 11 12 13 14 ને 15, તો 15 નો થશે 5, વધી ચડશે 1,
રોજ ને માટે પાંચ સરવાળા અને પાંચ બાદબાકી ની પ્રેક્ટિસ કરવી, જેથી કરીને સરવાળા બાદબાકી તમને ક્યારેય ભૂલાય નહીં. હવે છે ખૂટતા સ્થાન પૂર્ણ કરો. બરાબર, આપણને જ્યાં ગોળ આપેલું છે આ ગોળની અંદર આપણે એક સંખ્યા લખવાની છે, જેથી જે જવાબ જે છે અહીંયા આપેલો છે તે આવી જાય. તો સૌપ્રથમ આપણે જોઈએ તો કે 8 માં હું કેટલા ઉમેરું તો 8 આવે. તો કે 8 માં તમે કાંઈ ના ઉમેરો તો જ 8 આવે, તો અહીંયા આવશે 0. ચાલો 7 માં કેટલા ઉમેરીએ તો 9 આવે. તો કે 8 9 2 ઉમેરા તો અહીંયા આવશે 2 અને 7 ને 1 થશે 8. છે ને સરળ, સાવ સહેલું છે. ત્યાર પછી તો કે 2 માં કેટલા ઉમેરું તો 7 આવે. બરાબર, તો કે 3 4 5 6 7 કેટલા ઉમેરા, 1 2 3 4 5 5 ઉમેરા. બરાબર, તો અહીંયા આવશે 5. ચાલો 3 માં કેટલા ઉમેરીએ તો 8 આવે. 4 5 6 7 8 અહીંયા પણ 5 અને 6 અને 3 થશે 9. બરાબર, તો હવે આપણે જોઈએ ત્રીજો દાખલો. બરાબર, 6 માં કેટલા ઉમેરીએ તો અહીંયા 2 આવે. તો કે 6 માં આપણે ગમે એટલા ઉમેરીએ, કાંઈ ન ઉમેરીએ તો પણ 6 જ આવે. બરાબર, તો 2 ન આવતા હોય, વધી આવતી હશે, એટલે કે 12 આવતા હશે. તો 12 નો બગડો આવે ને તો અહીંયા આપણે એક વધી ચડાવી શકીએ. ચાલો 6 માં આપણે 6 ઉમેરીએ તો 12 થાય, 12 નો બગડો વધી 1. તો 4 માં 1 ઉમેરી દીધા, 5. હવે 5 માં કેટલા ઉમેરીએ તો 9 આવે. બરાબર, તો 6 7 8 9 4 ઉમેર્યા તો અહીંયા પણ આવશે 4 અને 7 માં કેટલા ઉમેરીએ તો 8 આવે. તો કે 1. બરાબર, ત્યાર પછી જોઈએ આપણે ચોથો દાખલો. તો કે 5 ને 5 10, 10 ને 0 વધી 1. 8 માં 1 ઉમેરી તો 9. હવે 9 માં કેટલા ઉમેરીએ તો 1 આવે, પણ 9 માં 0 ઉમેરી તો 9 જ થાય, તો 1 પોસિબલ બને નહીં, તો 11 આવતા હશે. તો 9 માં કેટલા ઉમેરો તો 11 આવે. તો કે 10 ને 11 2 ઉમેરો. બરાબર, ચાલો 11 નો એકડો વધી 1. 6 ને 1 7, 7 માં કેટલા ઉમેરીએ 2, તો 9 આવી જાય. તો થઈ ગયો આપણો આવી રીતના આ દાખલો પૂરો. હવે આડા સરવાળા છે, આડામાં આપણે જોવાનું છે. તો એકમ એકમ નો અંક જોવાનો. ચાલો 4 માં હું અહીંયા કેટલા લખું તો 7 આવે. તો કે 3 દશક નો અંક. 3 માં કેટલા ઉમેરું તો 8 આવે. તો કે 5. 6 માં કેટલા ઉમેરું તો 8 આવે. તો કે 2. 634 વત્તા 253 બરાબર 887. ત્યાર પછી જોઈએ છઠ્ઠું. 5 માં કેટલા ઉમેરીએ તો 9 આવે. તો કે 4. 2 માં કેટલા ઉમેરી તો 6 આવે. તો કે 4. 6 માં કેટલા ઉમેરી તો 9 આવે. તો કે 3. 344 વત્તા 625 બરાબર 969. નેક્સ્ટ જોઈએ એકમનો અંક, એકમનો અંક જ જોવાનો. ચાલો 8 માં કેટલા ઉમેરી તો 2 આવે. 2 નહીં પણ 12. બરાબર, તો કે 4 ઉમેરીએ તો 12 નો બગડો વધી 1 આવે. ચાલો 8 ને 1 9. 9 માં કેટલા ઉમેરી તો 13 થાય. તો કે 10 11 12 13 4. બરાબર, 13 નો તગડો વધી 1. 5 ને 1 6, 7 8 9 10 11 12 13 14 15. બરાબર, આટલી મોટી રકમના દાખલા તમને પૂછાતા નથી, પણ આપણે અહીંયા પ્રેક્ટિસ માટે ગણીએ છીએ એટલે આવડવા જરૂરી છે. નેક્સ્ટ જોઈએ આપણે. બરાબર, ફરી એક વખત હું તમને અહીંયા સમજાવી દઉં છું. ચાલો હવે આપણે અહીંયા આપણને એમ પૂછેલું છે કે 588 છે, 588 માં તમે કેટલા ઉમેરો છો તો 932 આવે છે. રેડી, તો 8 માં તમે આવી રીતે પણ તમે કરી શકો. 932 માંથી તમે 588 બાદ કરો ને તો પણ અહીંયા સંખ્યા મળી જાય છે. 932 માઇનસ 588. ચાલો 2 માંથી 8 ન જાય 12, 3 માંથી 8 ન જાય, અહીંયા પેલા આવશે 12 લીધા એટલે 2 આવશે, 12 માંથી 8 જાય તો 4, 2 માંથી 8 ન જાય વળી પાછા 12, અહીંયા આવશે 8, 12 માંથી 8 જાય તો 4, 8 માંથી 5 જાય તો 3. 344 બરાબર છે. જુઓ 8 ને 4, 12 નો બગડો વધી 1 આવે. 8 ને 4 12 ને 1 13 નો તગડો વધી 1 આવે. 5 ને 1 6, 7 8 9 આવી ગયા 9. તો 588 વત્તા 344 બરાબર 932. રેડી,
નેક્સ્ટ જોઈએ સંખ્યા વિસ્તારો. આપણે 56 નો વિસ્તાર કરવાનો છે, બરાબર છે? કઈ રીતે કરશું? તો પહેલા તો આપણે કરવાનું 56 વત્તા 0. આપણે જુદા જુદા સરવાળા દ્વારા આપણે શું કરવાનો છે, સરવાળો કરીએ તો 56 આવવા જોઈએ. કોઈ પણ બે સંખ્યા લેવાની, એનો સરવાળો કરો, પણ આવવા જોઈએ 56. હવે આમાં આપણે એક શોર્ટકટ ટ્રિક શીખ્યા હતા, અહીંયા 10 ઘટાડતા જવાના, અહીંયા 10 વધારતા જવાના. ચાલો 56 માંથી 10 જાય તો 46, અહીંયા 10 વધારીએ. 46 માંથી 10 જાય તો 36, અહીંયા 10 વધારીએ એટલે 20. 36 માંથી 10 જાય તો 26, અહીંયા 10 વધારીએ તો 30, બરાબર છે? 26 માંથી 10 જાય તો 16, અહીંયા 10 વધારીએ એટલે 40. 16 માંથી 10 જાય એટલે 6, અહીંયા 10 વધારીએ એટલે 50. 6 માંથી હવે આપણે 10 બાદ ન કરી શકીએ, કારણ કે 6 માંથી 10 બાદ કરો તો માઇનસમાં જવાબ આવે, એટલે અહીંયા સીધું થઈ જાય 6 વત્તા 50. રેડી? તો આ થઈ ગયું 56 નો આપણે જુદી જુદી રીતે સરવાળો. જો 56 વત્તા 0 56, 46 વત્તા 10 56, 36 વત્તા 20 56, 26 વત્તા 30 56, 16 વત્તા 40 56, ને 6 વત્તા 50 56. રેડી? ત્યાર પછી જોઈએ આપણે 131. તો સૌથી પહેલા તો આપણે 131 માં કરશું 131 વત્તા 0, બરાબર. નાની સંખ્યા હોય તો જ્યાં સુધી આપણે છેલ્લી નાનામાં નાની સંખ્યા ન મળી જાય ત્યાં સુધી કરીએ છીએ. મોટી સંખ્યામાં પણ એમ કરવાનું, પણ તમે દશક ગણતરી દર્શાવી દો મોટી સંખ્યા હોય તો પણ ચાલે, બરાબર. ચાલો અહીંયા 10 ઘટાડીએ એટલે 121, અહીંયા 10, પાછા 10 ઘટાડીએ 111, 20, પાછા 10 ઘટાડીએ 101, 30, પાછા 10 ઘટાડીએ તો આવશે 91, 40, 81, 50, 71, 60, 61, 50, 51, 60, 41, 70, 31, 80, 21, 90, 11, 100, 110. રેડી? તો આ રીતે થઈ ગયું 131 ના સરવાળા. 131 વત્તા 0, 121 વત્તા 10, 111 વત્તા 20, 101 વત્તા 30, 91 વત્તા 40, 81 વત્તા 50. ટૂંકમાં આ બાજુ આપણે સરવાળાની બાદબાકીની ડાબી બાજુ 10 10 ઘટાડતા જવાના અને જમણી બાજુ 10 10 વધારતા જવાના. તો આ રીતે તમે પણ ઘણી સંખ્યાઓ તમને સ્વાધિપોથીની અંદર આપેલી છે તે સંખ્યાઓ લઈને પ્રેક્ટિસ તમે કરી શકો, જેથી કરીને આમાં તમને ક્યારેય પણ ડાઉટ રહે નહીં. હવે ઉદાહરણ મુજબ સરવાળા બાદબાકી, અહીંયા ઉદાહરણ નથી દર્શાવેલું, પણ હું પેલો દાખલો ગણું છું તમને સમજાવું, એ રીતે આપણે બધા દાખલા ગણશું. હોમવર્કની અંદર આ દરેકની પ્રેક્ટિસ તમારે મોઢે જ કરવાની છે, જેથી રિવિઝનમાં હોમવર્ક આપવાનો મતલબ જ છે. રિવિઝન લેક્ચરની અંદર જો તમે હોમવર્ક વ્યવસ્થિત અને મોઢે કરશો તો તમને આખા ચેપ્ટરનું રિવિઝન એમનેમ થઈ જશે, પછી તમારે ફક્ત એક્ઝામ ટાઈમે એક વખત નજર જ ફેરવવાની રહેશે. જુઓ, 3 સંખ્યા આપેલી છે, આ 3 સંખ્યાના ઉપયોગ વડે આપણે સરવાળા અને બાદબાકી દર્શાવવાની છે. કેવી રીતે? પહેલા તો સૌથી મોટી સંખ્યા કઈ? 70. તો બાકીની બે સંખ્યાનો સરવાળો મોટી સંખ્યા મળે, 70 મળે. ક્રમ ફેરવો તો પણ ઈ જ થાય, 30 વત્તા 40 કરો તો પણ 70 જ મળે. રેડી? હવે બાદબાકી, તો કે મોટી સંખ્યા આ છે ને, તો એમાંથી બાદ કરવાના. કેટલા? પહેલા 40 બાદ કરી તો બાકી વયથી ઈ જ મળે. હવે તો કે જે પેલા નોતી લીધી 30, ઈ બાદ કરીએ તો 40 જ મળે, બરાબર. તો 3 સંખ્યામાંથી તમે 4 સરવાળા બાદબાકી કરી શકો. એવી જ રીતે આમાં જોઈએ તો કે મોટી સંખ્યા 80, તો આ બંનેનો સરવાળો 80 થાય, 65 વત્તા 15 બરાબર 80. 15 વત્તા 65 પણ એ જ થાય, કારણ કે સરવાળામાં તમે સંખ્યા આગળ પાછળ કરો તો એમ જ રહે. તમે 2 વત્તા 3 કરો તો પણ 5 જ થાય, અને 3 વત્તા 2 કરો તો પણ 5 જ થાય, બરાબર. સરવાળામાં ક્રમનો નિયમ જળવાય, કે સંખ્યા તમે ઉલટ સુલટ કરો તો જવાબ એનો એ જ મળે છે. હવે તો કે 80 મોટી સંખ્યા છે ને, તો પહેલા 80 માંથી આપણે 15 બાદ કરીએ તો બાકી રહેતી સંખ્યા જ મળે. હવે તો કે 80 માંથી 15 લીધા હતા ને, હવે 65 લઈએ તો બાકી રહેતી સંખ્યા જ મળે છે ને. સરસ મજાની રમત જેવા સરવાળા બાદ બાકી છે. તો આની પણ તમે જેમ બને તેમ વધારે પ્રેક્ટિસ કરતા રહેવું, જેથી કરીને તમને આ સરળતાથી સમજાઈ જાય.
તો આપણે જોયું અહીંયા પહેલા સાદા સરવાળા ખૂટતી સ્થાન પૂર્ણ કરો, અહીંયા આડા ખૂટતા સ્થાન પૂર્ણ કરો અને વિસ્તારો અને ઉદાહરણ મુજબ સરવાળા બાદબાકી કરો. હવે આપણે જોશું વ્યવહારિક દાખલાઓ. બરાબર, તો કેટલાક રકમવાળા દાખલાઓ જોઈએ આપણે અને તેના આધારે આપણે દાખલાઓની ગણતરી કરીએ. રકમ કેવી રીતની હોય તો કેવી રીતની ગણતરી કરવી, એક્ઝામની અંદર રકમવાળા દાખલા કેવી રીતે લખવા, આ બધા વિષયોની ચર્ચા હવે આપણે કરીએ. તો હવે આપણે આગળ જોઈએ વ્યવહારિક દાખલાઓ. બરાબર, અહીંયા આપણને રકમ આપેલી છે, રકમ વાંચીએ. એક ટોપલામાં 184 કેરીઓ હતી, તેમાં બીજી 278 કેરીઓ ઉમેરી, તો હવે ટોપલામાં કેટલી કેરીઓ થઈ? તો ટોપલામાં કેરીઓ વધી હશે કે ઘટી હશે? તો કે ટોપલામાં કેરીઓ વધી હશે, કારણ કે બીજી ઉમેરે છે. બરાબર, તો જ્યારે કોઈ પણ સંખ્યા હોય અને એમાં વધારો થાય છે અથવા તો અહીંયા શબ્દ આવે કે કુલ કેટલી કેરીઓ થઈ, તો ત્યારે જ હંમેશા આપણે શું કરવાનો થશે, સરવાળો. બરાબર, તો પહેલા આપણે લખશું 184 કેરી ઓ હતી વત્તા 278 કેરીઓ ઉમેરી. બરાબર, હવે કરવાનો આપણે 184 અને 278 નો સરવાળો. ચાલો, 8 ને 4 12, 12 નો બગડો વધી 1, 8 ને 1 9, 9 ને 7 કેટલા થાય? તો કે 10 11 12 13 14 15 16, 16 નો છગડો વધી 1, 1 ને 2 2 ને 2 4, તો 462 કેરીઓ હવે કુલ ટોપલામાં હશે. બરાબર, પણ નીચે આપણે લીટી લખવાની છે, આપણને પૂછે છે હવે ટોપલામાં કેટલી કેરીઓ થઈ, તો આપણે અહીંયા તેથી કરીને લખવાનું, હવે ટોપલામાં 462 કેરીઓ થઈ. બરાબર છે, ત્યાર પછી આપણે આવી રીતે આ દાખલો આખે આખો એક્ઝામની અંદર લખવાનો થશે. સરવાળો કરવાનો, બાજુમાં બધી વિગત લખવાની અને નીચે જે પ્રશ્ન પૂછેલો છે એનો જવાબ પણ લખવાનો. ત્યાર પછી જોઈએ તો કે એક વેપારીએ એક દિવસે 436 ગુણ ઘઉં અને 523 ગુણ ચોખા વેચ્યા, તો તેણે કુલ કેટલી ગુણ અનાજ વેચ્યું? બરાબર, ચાલો પહેલા શું લખવાનું આપણે અહીંયા, 436 ગુણ ઘઉં. ત્યાર પછી 523 ગુણ ચોખા. ચાલો હવે કરશો 436 અને 523 નો સરવાળો. 6 ને 3 9, 3 ને 2 5, 4 ને 5 9, 959 ગુણ અનાજ. આપણને પૂછ્યું છે કુલ કેટલી ગુણ અનાજ વેચ્યું, તો આપણે લખશું તેથી વેપારીએ કુલ 959 ગુણ અનાજ વેચ્યું. બરાબર, ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો દાખલો. એક બાગમાં 995 લીમડાના ઝાડ તથા 197 આસોપાલવના ઝાડ હતા, તો બાગમાં કુલ કેટલા ઝાડ હતા? 995 લીમડાના હતા અને 197 આસોપાલવના હતા, બંનેનો સરવાળો કરીએ. 995 લીમડાના ઝાડ વત્તા 197 આસોપાલવના ઝાડ, હવે કરીએ બંનેનો સરવાળો. 7 ને 5 12, બગડો વધી 1, 9 ને 9 18, 18 ને 1, 19 નો 9 વધી 1, 3 ને 1 4 ને 1 5, 592 કુલ ઝાડ. બરાબર, તો અહીંયા લખશું તેથી બાગમાં કુલ 592 ઝાડ હતા. બરાબર છે, તો વિદ્યાર્થી મિત્રો આપણે સરવાળા જોયા, ખૂટતા સ્થાન પૂર્ણ કરો જોયા, ઉદાહરણ મુજબ આપણે સંખ્યાને વિસ્તારી, કેટલીક અલગ રીતે પણ આપણે સરવાળા બાદબાકી કરી, 3 સંખ્યાની મદદથી 4 ક્રિયાઓ કરી અને આ વ્યવહારિક દાખલા જોયા. તો હવે આ પ્રકરણની અંદર શું બાકી રહે છે? તો કે ચિત્ર પરથી, કોષ્ટક પરથી, કોઈ દુકાનના બિલ પરથી કે તમને આપેલી કોઈ વિગત કે જે ચિત્ર સ્વરૂપે અથવા તો કોષ્ટક સ્વરૂપે હોય તેના આધારે પ્રશ્નોના જવાબ
આ વસ્તુ હવે આપણે આ પ્રકરણમાં બાકી રહેલી છે તો તેનું રિવિઝન આપણે સરસ મજાના ચિત્રો સાથે પીપીટી દ્વારા કરીએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કેટલાક કોષ્ટક પરથી પ્રશ્ન જવાબ જોઈએ તમારી સ્વાધ્યાય પોથીમાં તો ઘણા બધા પ્રશ્ન જવાબ કોષ્ટક પરથી આપેલા છે પણ આપણે રિવિઝન લેક્ચરની અંદર બધા કોષ્ટક તો ના લઈ શકીએ જેથી એક કોષ્ટક હું તમને અહીંયા ઉદાહરણ સ્વરૂપે સમજાવું છું જેના દ્વારા તમે સરળતાથી અન્ય કોઈ પણ કોષ્ટક કે ચિત્રો હશે તો તે પણ તમે સરળતાથી સમજી શકશો જુઓ અહીંયા શું આપેલું છે તો કે શિક્ષકે પોતાની શાળામાં વિદ્યાર્થીઓને કયા ફળો ગમે છે તેની નોંધ રાખી તેની વિગત જે મળી તે આ પ્રમાણે છે તો કે જે શાળાની વાત કરવામાં આવી છે તે શાળાના શિક્ષકે જે નોંધ રાખી છે તે આપણને અહીંયા કોષ્ટક સ્વરૂપે દર્શાવેલી છે જેમાં ત્રણ ફળો બે ફળો લેવામાં આવ્યા છે એક તો નારંગી અને બીજું કેરી તો છોકરાઓ જે છે તેમાંથી 136 છોકરાઓને નારંગી ગમે છે અને 240 છોકરાઓને કેરી ગમે છે બરાબર એટલે કે 136 છોકરાઓને નારંગી વધારે ભાવે છે અને 240 છોકરાઓ જે છે તેને કેરી ભાવે છે છોકરાઓની વાત કરીએ તો કે 128 ને નારંગી અને 243 ને કેરી બરાબર તો આવી રીતે છોકરીઓ અને છોકરાઓનું મનપસંદ ફ્રૂટ બી આપેલા છે હવે આપણે શું કરવાનું છે તો કે છોકરીઓ અને છોકરાઓ બંને થઈને કેટલા બાળકોને નારંગી પસંદ છે તો આપણે શું કરવું પડે તો કે આપણે જે છે તે 136 અને 128 નો સરવાળો કરીએ તો આપણને મળે કે કુલ કેટલા બાળકોને નારંગી પસંદ છે બરાબર તો અહીંયા સરવાળો કરતા આપણને જવાબ મળે 264 કેવી રીતે તો કે 6 ને 8 14 નો ચોગડો વધી 1 3 ને 2 5 ને 1 6 અને 1 ને 1 2 બરાબર એવી જ રીતે કેરી પસંદ કરતા બાળકો કેટલા તો કે છોકરાઓ અને છોકરીઓ બંને થઈને કેટલા તો સરવાળો કરતા આપણને જવાબ મળે 483 હવે તો કે નારંગી અને કેરી બંને પસંદ કરતા જે કુલ બાળકો છે આ બંનેનો સરવાળો કરીએ તો આપણને શાળાની કુલ સંખ્યા કેટલી છે તે આપણને મળી છે બરાબર 747 હજી ઉપર બે ખાના ખાલી રહે છે તો કે અહીંયા શું આવશે આ ખાનામાં શું આવશે આ ખાનામાં તો કે કુલ છોકરીઓની સંખ્યા 136 વત્તા 240 કરો એટલે કુલ છોકરીઓની સંખ્યા આપણને મળે 376 અને 128 વત્તા 243 કરીએ 371 જે આપણને કુલ છોકરાઓની સંખ્યા મળી તો જુઓ અહીંયા પણ સરવાળો 774 થાય અને ઊભો પણ સરવાળો 774 થાય તો આમ આપણને કુલ સંખ્યા મળી જાય છે કે ભાઈ શાળાની કુલ સંખ્યા 774 છે તેમાંથી 376 છોકરીઓ છે 371 છોકરાઓ છે તેમાંથી 264 વિદ્યાર્થીઓને છોકરાઓ છોકરીઓ બંને મળીને નારંગી પસંદ છે અને 483 છોકરાઓ અને છોકરીઓ મળીને કેરી પસંદ છે તો હવે વિદ્યાર્થી મિત્રો તમને આના આધારે વિવિધ પ્રશ્નો પૂછાઈ શકે જેવા કે તો કે તમને એમ પૂછે કે કુલ કેટલા બાળકોને નારંગી પસંદ છે કુલ કેટલા બાળકોને કેરી પસંદ છે શાળામાં કેટલા બાળકો છે શાળામાં કેટલી છોકરીઓ છે શાળામાં કેટલા છોકરાઓ છે અથવા તો એમ પણ પૂછાય કે કેટલા છોકરાઓને કેરી પસંદ છે કેટલી છોકરીઓને નારંગી પસંદ છે કેરી પસંદ કરતા છોકરાઓ અને નારંગી પસંદ કરતા છોકરાઓનો તફાવત જણાવો તો એમાં બાદબાકી આવે છે આપણે પ્રકરણ 6 ની અંદર ભણવાના છીએ બરાબર તો આવી રીતે આવા કોષ્ટક પરથી તમને વિવિધ પ્રશ્નો પૂછાઈ શકે ફક્ત તમારે કોષ્ટકને સ્ટડી કરવાનો અને ત્યાર પછી તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલાક પ્રશ્નો આપેલા છે આપણે તે જોઈએ પહેલો પ્રશ્ન છે શાળામાં કેટલા બાળકોને નારંગી ગમે છે તો કેટલા બાળકો પૂછ્યું છે કેટલા છોકરાઓ કે કેટલી છોકરીઓ નથી પૂછ્યું બરાબર તો આપણે કુલ સરવાળો લેશું નારંગી વાળા ખાનાનો આપણે છેલ્લો કુલ સરવાળો કેટલો આવ્યો છે 264 તો અહીંયા જવાબ આવશે 264 બરાબર ત્યાર પછી શાળામાં કેટલા બાળકોને કેરી ગમે છે તો એમાં પણ એમ જ કુલ સરવાળો લેશું 483 બાળકોને ત્યાર પછી જોઈએ તો કે શાળામાં બધા મળીને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે તો કે 747 છોકરીઓની સંખ્યા 350 કરતા વધારે છે કે ઓછી તો છોકરીઓની સંખ્યા જે છે તે 376 છે તો તે 350 કરતા વધારે થાય
તો વિદ્યાર્થી મિત્રો જોયું ને, આવા કોષ્ટક પરથી તમે વિવિધ પ્રકારના પ્રશ્નોના જવાબ મેળવી શકો. અહીંયા ચાર જ પ્રશ્નો છે, હજી પૂછાઈ શકે કે ભાઈ કેરી કરતા નારંગી પસંદ કરતા બાળકોની સંખ્યા કેટલી ઓછી છે. બરાબર, આમ પણ પૂછે કે છોકરીઓમાં નારંગી કરતા કેરીની સંખ્યા કેટલી વધારે છે. કોઈ પણ રીતે કોષ્ટકમાંથી તમને પ્રશ્ન બનાવીને પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે શું શું જોયું, તો કે સૌપ્રથમ તો આપણે સાદા સરવાળા જોયા. બરાબર, ત્યાર પછી ખૂટતા સ્થાન પૂર્ણ કરો જોયા, જેમાં આડા અને ઊભા બંને સરવાળા સ્વરૂપે આપણે ખૂટતા સ્થાન પૂર્ણ કર્યા. ત્યાર પછી તો કે વ્યવહારિક દાખલાઓની સમજ મેળવી, આપણે વિવિધ રકમવાળા દાખલા દ્વારા સરવાળાઓ કર્યા, અને આપણને ઉદાહરણ મુજબ એટલે કે કેટલીક આપણને અલગ અલગ રીતે સરવાળાઓ આપેલા હતા તે પણ આપણે પૂરા કર્યા. સંખ્યાને આપણે વિસ્તારો સરવાળા દ્વારા તે પણ આપણે જોયું. ટૂંકમાં આખા પ્રકરણ 3 ની અંદર જે કાંઈ પણ મુદ્દાઓ હતા તે તમામ મુદ્દાઓની ચર્ચા આપણે આપણા આજના આ રિવિઝન લેક્ચરની અંદર કરી. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આખા પ્રકરણનું રિવિઝન તમને વ્યવસ્થિત થઈ ગયું હશે અને તમે સારી રીતે આ પ્રકરણનું રિવિઝન તમારી રીતે પણ સ્વાધ્યાયપોથીમાંથી અને પાઠ્યપુસ્તકમાંથી કરી શકશો. તો દરેક વિદ્યાર્થીએ વ્યવસ્થિત આ રિવિઝન કરવાનું છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં અહીંયા સુધી જ. ફરી મળીશું આવી જ નવી માહિતી સાથે આવતા લેક્ચરમાં. થેન્ક યુ.